ચાલુ કરીશું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 9 પરમાણુ અને અણુ વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આના અગાઉના વિડીયોમાં આપણે ડાલ્ટનની જે અભિધારણાઓ છે એના વિશે અભ્યાસ કર્યો હતો અને રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજેલા હતા. હવે આજે મિત્રો આપણે પરમાણુ શું છે, પરમાણુની ત્રિજ્યા જે છે એ કયા એકમમાં મપાય છે અને પરમાણુનું કદ કેટલું હોય છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે પરમાણુ શું છે એ સમજવાના છે. તો મિત્રો, તમે બધા જાણો છો, તમે કડિયાને ઘરકામ કરતા જોયો હશે. તો કડિયા જ્યારે ઘરકામ કરે છે ત્યારે એક ઉપર એક ઈંટ ભેગી કરીને આખા મકાનનું ચણતર કરે છે. તો સૌ પ્રથમ મકાન બનવા માટે જે છે એ પાયાનો બધો ઈંટ છે, ઈંટ ભેગી થઈને આખું મકાન ઊભું થાય છે. એ રીતે મિત્રો તમે કીડીને ઘર બનાવતા જોઈ હશે, તો એક એક માટીનો કણ ભેગો કરીને કીડીએ પોતાનો ઘર બનાવે છે. તો જેમ મકાનમાં વિશાળ ઇમારત જે છે એના માટે પાયાનો એકમ શું છે, ઈંટ છે. પાયાનો એકમ ઈંટ છે, તેવી જ રીતે કીડીના ઘરનો પાયાનો એકમ શું છે, રેતીનો કણ છે. તો દરેકે દરેક વસ્તુનો નાનામાં નાનો કણ હોય એ પરમાણુ છે. એવી જ રીતે મિત્રો દ્રવ્ય જે છે, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, દરેકે દરેક દ્રવ્ય જે છે એ દ્રવ્ય માટે પાયાનો એકમ શું થવાનો, પરમાણુ થાય છે. એટલે કે દ્રવ્યની રચના ઘણા બધા પરમાણુઓ ગોઠવીને દ્રવ્ય બને છે. તો મિત્રો, પરમાણુ જે છે એ આપણને ખ્યાલ છે અતિ સૂક્ષ્મ નાનામાં નાનો કણ છે. જ્યારે આપણે લાખો પરમાણુને એક ઉપર એક ગોઠવીએ, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ એટલે લાખો પરમાણુને જ્યારે આપણે એકની ઉપર એક એવી રીતે ગોઠવીએ ત્યારે એમની જે જાડાઈ છે એ માન આટલા કાગળની જે આપણી જાડાઈ છે આટલી જાડાઈ હોય છે. આના માટે આપણે લાખો પરમાણુને એક અને એક ઉપર એક ગોઠવવું પડે છે. તો આ જે પરમાણુ છે એટલા અતિ સૂક્ષ્મ હોય છે કે જેને આપણે ઘણી આંખે તો જોઈ શકાતા નથી, પરંતુ આજના હાલના સમયમાં જે છે એ ઘણા બધી નવી નવી પદ્ધતિઓ ડેવલપ થયેલી છે, ઘણા બધા સાધનો ડેવલપ થયેલા છે. તો એમાંનું એક જે સાધન છે એસટીએમ એટલે કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. આ જે માઇક્રોસ્કોપ છે એની મદદથી આપણે સિલિકોન જેવા જે તત્વો છે એની સપાટી જે છે સપાટી જોઈ શકીએ છીએ કે સિલિકોનની સપાટી જે છે એ સપાટી ઉપર તત્વોના જે પરમાણુ છે એની ગોઠવણી કેવી રીતે કરી શકાય અને આ માઇક્રોસ્કોપની મદદથી આપણે એની તસવીરો જોઈને નક્કી કરી શકીએ છીએ કે પરમાણુ જે હોય છે એ પરમાણુ એક સરખી પેટર્નમાં એટલે કે નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. મિત્રો, આધુનિક તકનીકોની મદદથી એટલે કે અત્યારે ઘણી બધી નવી ટેકનોલોજીનો ડેવલપ થયો છે, ઘણા બધા નવા નવા સાધનો શોધાયેલા છે, તો એમાંનું એક સાધન જે છે એસટીએમ. આ એસટીએમનું પૂરું નામ છે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. પરીક્ષામાં એક ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે એસટીએમનું પૂરું નામ શું છે. તો એસટીએમનું પૂરું નામ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. આનો ઉપયોગ શું થાય છે, તો આપણે કોઈ પણ જે છે સપાટી જોવી હોય તો કોઈ પણ સપાટી પર તત્વોની પરમાણુ જે છે એ પરમાણુની ગોઠવણી કેવી રીતે થઈ હોય એ જોવા માટે આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, પરમાણુ જે છે એની ત્રિજ્યા, પરમાણુ એટલા અતિ સૂક્ષ્મ હોય કે એનું જે માપ છે આપણે ત્રિજ્યાની મદદથી કરવામાં આવે અને એ ત્રિજ્યા જે છે એ કેવી રીતે મપાય છે. તો જુદા જુદા પરમાણુની ત્રિજ્યા કયા એકમમાં મપાય છે, મીટર અને નેનોમીટર એકમમાં. મીટરમાં અથવા તો નેનોમીટર એકમમાં આપણે પરમાણુની ત્રિજ્યા માપી શકીએ છીએ. તો મિત્રો, એક નેનોમીટર બરાબર કેટલા થાય, તો એક નેનોમીટર એટલે તમે માની લો કે એક મીટર, માની લો કે આ જે મારી પાસે ફૂટપટ્ટી છે એક મીટરની ફૂટપટ્ટી છે એવું ઉધારી લઉં, તો આ જે ફૂટપટ્ટી છે એના એક અબજ વર્ગ કરવામાં આવે તો એ જે નાના નાનું કણ મળે એ આપણું થાય છે એક નેનોમીટર. એટલે કે એક નેનોમીટર એટલે 10^9 ભાગ, એટલે કે એક મીટરનો એક અબજ ભાગ. આ 10^9 ભાગને જો આપણે અંશમાં લઈ જઈએ તો 9^9 ઋણ થાય એટલે 10^-9 મીટર. એટલે 1 મીટર બરાબર 10^9 થવાના નેનોમીટર. પરીક્ષામાં આવું પૂછાઈ શકે કે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા
શું? કાર્બન માટે ભરેલું વર્તુળ છે અને ઓક્સિજન માટે ખાલી વર્તુળ. એવી જ રીતે પછી ત્યારબાદ ફોસ્ફરસ, તો ફોસ્ફરસને દર્શાવવા માટે Okay.